હેલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એનું સોલ્યુશન થોડા સમય પહેલાં આપણે ચેનલ પર અપલોડ થઈ ગયેલું છે. તો હવે વિભાગ બીનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ. તો તમે આમાં જોઈ શકો છો, વિભાગ બીમાં તમને જે સૌપ્રથમ સવાલ આપેલો છે, નીચેના પદાર્થોની દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકૃત તમારે કરવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો, તો અહીં તમને જે 25મા નંબરનો સવાલ આપેલો છે તેમાં તમને તેનો જવાબ આપેલો છે કે ઘન તો સ્ટીલ અને છોક, અને પ્રવાહીમાં જોઈએ તો રુધિર, તેલ, આયોડિન, અને વાયુમાં તમે જોઈ શકો છો હવા, સીએનજી અને નાઇટ્રોજન. ત્યારબાદ તમે જોઈ શકો છો કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે. તો પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે. તો અહીં તમને ઘન, પ્રવાહી અને વાયુ આપેલું છે, પાણીનું સ્વરૂપ આપેલું છે, તમારે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો 27 નંબરનો જે સવાલ છે તમારો, તેમાં તમે જોઈ શકો નીચેના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિના તમારે નામ લખવાના રહેશે. તો સૌપ્રથમમાં આવશે જે સૌપ્રથમ દહીંમાંથી માખણ આપેલું છે તેમાં સેન્ટ્રીફ્યુગેશન આવશે. ત્યારબાદ બીજા નંબરમાં બાષ્પીભવન અને ત્રીજા નંબરમાં ઉદ્વરપાતન આવશે. ત્યારબાદ તમે ઉદ્વરનશીલ પેશીના લક્ષણો જણાવવાના રહેશે. તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. ત્યારબાદ ચોથા નંબરનો જે છે ઓપ્શન, કોષો રજધાની ધરાવતા નથી. ત્યારબાદ સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખવાના રહે છે. તો અહીં તેમના સામાન્ય લક્ષણ જે પેશી લાંબા કોષોની બનેલી છે તેને સ્નાયુતંતુ કહે છે. ત્યારબાદ અહીં તમારો આ સવાલ પૂરો થાય છે. ત્યારબાદ પેરામિશિયમની નામ નિર્દેશનવાળી તમારે આકૃતિ દોરવાની રહેશે. તો તમે અહીં જોઈ શકો છો, અહીં તેના 9 નામ આપેલા તમારે દર્શાવવાના રહેશે. તો અહીં આ પેરામિશિયમની તમારી આકૃતિ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો SI એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે નહીં, તે સદિશ રાશિ છે કે આદિશ, તો તમારે જણાવવાનું રહેશે. તો અહીં પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. તો તેનો SI એકમ તમને અહીં આપેલો છે, કિલોમીટર અને સેકન્ડ આવશે. ત્યારબાદ વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે. તો અહીં આ સવાલ તમારો પૂરો થાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તમને દળ અને વજનનો તફાવત એટલે કે વ્યાખ્યા આપવા કીધેલું છે. તો તમે અહીં જોઈ શકો છો, તો તમે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ અદિશ રાશિ છે, વજન સદિશ રાશિ છે. દળનો SI એકમ KG છે. વજન એ એક પ્રકારનું બળ હોય તેનો SI એકમ ન્યૂટન છે. તો અહીં તમે જોઈ શકો દળ અને વજનનું તમને તફાવત આપેલો છે. ત્યારબાદ તમે 36મા નંબરનો સવાલ જોઈ શકો છો, 60W નો એક વિદ્યુત બલ્બ દરરોજ 6 કલાક વપરાય છે. બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જાના યુનિટોની ગણતરી તમારે કરવાની રહેશે. તો આ દાખલો તમારે ગણવાનો રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો તરંગના કંપવિસ્તાર વિશે જરૂરી સમજ તમારે આપવાની રહેશે. તો અહીં તમને તરંગના કંપવિસ્તાર વિશે તમને જરૂરી સમજ નીચે મુજબ આપેલી છે, તમારે જોઈ લેવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ચેપી રોગો અને બિનચેપી રોગોના તમારે અહીં એટલે શું અને તેના ઉદાહરણ આપવા કહેલું છે. તો અહીં તમે લખી શકો છો ચેપી રોગો અને બિનચેપી રોગો, તમને જે તફાવત આપેલો છે તમે આમાં પણ લખી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો જે તમારો 37મા નંબરનો સવાલ છે તેમાં તમને પૂછેલું છે, આપણને અનાજ, દાળ અને ફળો શાકભાજીમાંથી શું મળે છે? તો તમને અનાજમાંથી, કાર્બોદિત દાળમાંથી પ્રોટીન અને ફળો શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે. તો અહીં તમારો વિભાગ બીનું સોલ્યુશન પૂરું થાય છે. વિભાગ સીનું સોલ્યુશન થોડાક સમય પછી જ આપણી ચેનલ પર અપલોડ થઈ જશે. તો હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી ઝડપથી કરીને તમને સોલ્યુશન મળી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.